રામ રામ ખેડૂત મિત્ર, હું પંકજ વેસાણીયા સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા. આજે હું તમને વાત કરીશ કે જીરુંની અંદર કેરા પ્રતિ કેવી હોવી જોઈએ જેથી તમે લાંબો સમય સુધી પિયત આપી શકો. જેમ કે તમે 35-40 દિવસે જો પિયત તમે મૂકી દેતા હોય તો તમે 55-60 દિવસ સુધી તમે આરામથી પિયત આપી શકો અને તમારા જીરુંને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. તો એના માટેની બેસ્ટ કેરા પ્રતિ મેં મારા ખેતરની અંદર આ વર્ષે મેં કરેલી છે. 2021માં પણ મેં એ વસ્તુ અપનાવેલી જેમાં મને સફળતા મળેલી અને ફરીવાર મેં મારા જીરુંની અંદર ફરીવાર એ પ્રતિ અપનાવી છે. જે પ્રતિ મને શીખવાડનાર ટાટા રાલીઝના જે સર છે જેનું નામ છે કિરીટભાઈ કારળ કરી, જેઓએ મને આ પ્રતિ શીખવાડેલી અને જે એકદમ 100-100% સક્સેસ પ્રતિ છે, તો હું તમને આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવું કે કેરા કેટલા ફૂટના હોવા જોઈએ, પછી એમાં શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ જેનાથી તમે 55-60 દિવસ સુધી તમે પિયત આપી શકો. તો ખેડૂત મિત્રો, જોઈએ આપણે કે કેરા પ્રતિ કેવી હોવી જોઈએ. મિત્રો, તમે જોઈ શકો છો કે આ મેં મારા ખેતરની અંદર આ વર્ષે વાવેલો છે 8 વીઘાની અંદર. હવે હું તમને બતાવું કે જીરુંની અંદર મેં કેરા પ્રતિ કઈ પ્રકારે કરેલી છે. તમે જોઈ શકો છો અહીંથી મારે પાણીની શરૂઆત થાય, જેમ કે અહીંથી આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર ત્યાર પછી તમે જુઓ કે મેં મારે અત્યારે આ 400 ફૂટનો સાહ છે, એટલે કે જેની અંદર મેં 6 પાળિયા કરેલા છે. હવે તમને હું બતાવું કે મારા કેરાની લંબાઈ કેટલી છે. તો તમે જોઈ શકો છો કે અહીં મેં આપણે જે ફુવારાનું જે ઘટકું આવે એ મેં અહીં રાખેલ છે. તો ટોટલ મેં અહીં 2 બટકા રાખેલા છે, જેથી તમને ખ્યાલ આવે કે કેરાની લંબાઈ કેટલી છે. જો આ 2 બટકા રાખેલા છે એટલે 40 ફૂટ લગી, અહીં 40 ફૂટ લગી થાય અને 10-10 ફૂટ લગ્યા એટલે 50 ફૂટના મારે કેરા કરેલા છે. તમે જોઈ શકો છો, બરાબર. ટૂંકમાં કે એક આડીયો અહીં પૂરો થાય ત્યાર પછી વૈશમાં મેં કેરો આખે આખો અહીં મૂકી દીધેલ છે, જેની અંદર મેન દોરીઓ બનાવેલો છે. તમે જોઈ શકો છો આખે આખો સામા સેઢા લગી મેં કેરો મૂકી દીધેલ છે, જેની અંદર વચમાં મેં દોરીઓ કરેલ છે પિયત આપવા માટે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે બંને સાઈડ પણ નાના નાના દોરિયા છે, જેમ કે અત્યારે લાઈન ભટકું પડ્યું છે, બરાબર. કેમ કે આ દોરિયામાંથી જ્યારે વધારે આપણે છેલ્લા પાળિયાને પાણી આપતા હોય ત્યારે રીઝી રીઝીને વધુમાં વધુ ક્યાં સુધી જશે, તો કે અહીં સુધી જાય પણ બાજુના કેરાની અંદર ભેદ ન જાવો જોઈએ. અહીં પણ એ રીતનું છે કે બાજુના કેરામાં ભેદ ન જાય, એના માટે મેં બાજુમાં સાઈડ નીક પણ આ બનાવેલી છે, વચમાં દોરીઓ છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આગળ હું તમને વાત કરું તો અહીં તમે જોઈ શકો છો કે 2 દોરિયા છે. આ જે દોરીઓ છે એ અહીં પાછળનું પાળિયું છે એને આપણે પિયત આપવા માટે છે. તમે આડો દોરીઓ જે તમે જોવો છો, બરાબર છે, જો અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીં 2 દોરિયા છે, તમે જોઈ શકો છો. આ 2 દોરિયા શેના માટે છે, કેમ કે જ્યારે હું આ કેરાની અંદર પાણી આપું ત્યારે વધારાનું પાણી જે છે નિકાલ માટેનો જે આ દોરીઓ છે અહીંથી પાણી બારોબાર નીકળી જાય. તો તમે જોઈ શકો છો કેરામાં જીરું ઉગી ગયું છે એટલે તમને વ્યવસ્થિત કદાચ નહીં દેખાતું હોય, બરાબર. પણ હું એક ફોટો છે એ હું તમને આમાં
બતાવીશ એટલે ખ્યાલ આવી જશે. અહીં તમે જોઈ શકો છો મેં ફોટામાં જે અગાઉથી મેં ફોટો પાડેલો છે જેમાં તમને હું બતાવી રહ્યો છું, ત્યાર પછી મેં એના વિડીયો પણ બનાવેલા છે જે તમે અત્યારે જોઈ શકો છો. વધારાનું પાણી નીક દ્વારા બહાર જઈ રહ્યું છે. આ વિડીયો જીરુની ખેતી માટે અતિ મહત્વનો છે, એટલે મારું કહેવાનું તમે વિડીયો પૂરેપૂરો જુઓ જેથી તમને આવતા વર્ષે ખ્યાલ આવે. અહીંયા તમે ફર્સ્ટ જોઈ શકો છો વધારાનું પાણી બધું નિકાલ થઈ જાય. બીજી એક આની ખાસિયત શું છે કે આ કેરાનું પાણી, આ કેરાનું પાણી આ કેરાની અંદર ન જાય, બરાબર. અને આ કેરાનું પાણી આ કેરાની અંદર પણ જાય નહીં. કોઈ પણ કેરાની અંદર તમે પાણી મૂકો એટલે નિકાલની જે નીક છે એના દ્વારા બહાર નીકળી જાય. જો તમે જોઈ શકો છો અહીં તમે સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો કે બે ધોરિયા અહીં તમને જોવા મળે છે, બરાબર. એક ધોરિયો છે એ આપણે જે આ નીચેનું પાળ્યું છે એને પિયત આપવાનું છે, અને એક આ નીક છે બાજુમાં એ આપણે જે આ કેરાની અંદર જે પાણી વધારાનું પાણી હોય એ કળશો પણ પાણી અંદર ભરાઈ રહે નહીં. બધું પાણી આ કેનાલ દ્વારા, ટૂંકમાં કે આ નીક દ્વારા અહીંથી બહાર નીકળી જશે. જો તમે જોઈ શકો છો, બરાબર. આ આખા કેરાની અંદર કદાચ મોટર ભૂલથી ચાલુ રહી ગઈ હોય, એક કેરામ પાણી જતું હોય, તો પણ એ નીક દ્વારા જ્યાં લગી મોટર ચાલુ હોય ત્યાં સુધી બહાર થતું રહે. પણ બીજા કોઈ કેરાની અંદર જાય નહીં. આ પ્રકારની જીરુની અંદર મેં કેરા પ્રતિ બનાવેલી છે. તમે જુઓ આ મારે ઓડિયો પૂરો થયો, અહીંયા બીજો ઓડિયો શરૂ થયો ત્યાં પણ મેં તમે જોઈ શકો છો કે એક આખે આખો કેરો મેં મૂકી દીધેલ છે. કેમ કે અહીં મારે ધોરિયાની મેન નીક આવે કે જેનો રિઝર્વ બાજુના કેરામાં ન જાય એના માટે આખે આખો મેં કેરો મૂકેલ ને વચમાં નીક બનાવેલ છે. બાજુમાં તમે સાઈડ નીક પણ જોઈ શકો છો. ટોટલ મારે 8 વીઘાનું જીરું છે. અહીં પણ તમે જોઈ શકો છો. હવે હું તમને આગળ બતાવું. આપણે હતા અહીંથી આપણે જોતા હતા, બરાબર, કે અહીં વધારાનું પાણી બધું નિકાલ થાય અને આ નીક દ્વારા જોવો તમે. આગળ હું તમને બતાવું છું, અહીં પણ તમે જોઈ શકો છો. જ્યારે તમે આ વસ્તુ અપનાવશો, આ વસ્તુ જ્યારે તમે કરતા હશો ને ત્યારે તમને લોકો એમ કહેશે કે આ ધંધો ન કરાય, આટલી બધી મહેનત ન કરાય, એવું તમને કહેશે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો
આખા આડિયાની અંદર કોઈ પણ કેરાની અંદર તમે પાણી મૂકો એટલે વધારાનું પાણી આ નીક દ્વારા બહાર નીકળી જાય. હું તમને ઠેઠ સુધી બતાવું કે ભાઈ કઈ રીતનું છે. જો તમે જોઈ શકો છો એક કળશો પાણી તમારે ક્યાંય ભર્યું ન રહે. જો તમે જોઈ શકો છો કે છેલ્લે મેં પછી જે વધારાનો કેરો હતો જ્યાં વધારે આપણે પાણી એકઠું થાય અહીં છેલ્લું પાડ્યું છે, ત્યાં પણ તમે નીક જોઈ શકો છો. બરાબર, બધાય પાળિયાનું પાણી આ નીકની અંદર આવે. ત્યાર પછી વધારાનું પાણી જે મેં વૈશમાં ચણાનું વાવેતર કરેલ છે ટૂંકમાં, કે વધારાનું પાણી બધું અહીંયા ભેગું થાય અને અહીંયા શોષી લે. તમે ચણાની અંદર પણ મારું જીરું તમે જોશો તો ત્યાં પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. જો આમાં અત્યારે કોક કોક દાણા ઉગેલા છે તમે જોશો. આ છેલ્લો, ત્યાર પછી તમે જોઈ શકો છો કે છેલ્લે મેં પસાટે બે આડા ફેરા મેં ચણાના વાવેલા છે. શા માટે કે જે વધારાનું પાણી જે આપણે નિકાલ સ્વરૂપે જે પાણી આવે છે વધારાનું, એ બધું પાણી અહીં ભેગું થાય. આપણે જે પીએ તાપીએ અને પાણી જો વધી જાય તો એ વધારાનું પાણી બધું અહીં ચણાના છેલ્લા બે આડા કેરા છે જેની અંદર ભેગું થાય. બરાબર, પછી ખેડૂત મિત્રો મારે અહીં બે કેરા વધારાના મૂકવાનું કારણ એ પણ હતું કે બાજુમાં ઘઉંનું વાવેતર છે. ઘઉંનું વાવેતર હોય અને ધાણાનું વાવેતર હોય એની બાજુમાં જીરુંનું વાવેતર ક્યારેય ન કરવાનું હોય, પણ તેમ છતાં કે આપણે કોઈ આજુબાજુમાં તો એમ કહી ન શકીએ ભાઈ તમે વાવતા નહીં કે અમારે જીરું વાવવું છે, તો આપણે એના માટે શું કરવાનું કે બે કેરા વચમાં મૂકી દેવાના. બરાબર, અને આમાં કદાચ બીજું વાવેતર હોય તો તમારે બે કેરા તમારે મૂકી દેવાના અને નિકાલનું પાણી જે કંઈ છે એ બધું આ ચણાની અંદર ભેગું થાય. જો તમે જોઈ શકો છો અમારું જીરું. વિડીયો થોડોક લાંબો થશે પણ જે આ વિડીયો છે ને આના દ્વારા તમે તમારી જીરુંની ખેતી પ્રત્યે તમે સુધારી શકશો કે ભાઈ તમારે કંઈ ડ્રીપ છે નહીં તો તમારે જીરું વાવવું હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે કે વગર ડ્રીપે તમે ડ્રીપ જેવું તમે કામ આપી શકો. થોડીક તમારે શરૂઆતમાં પાળિયા વધારે કરવા પડે, નીકું વધારે કરવું પડે, એની તમારે મહેનત લાગે, પણ જો તમે જોઈ શકો છો કરાળ જમીનની અંદર જીરું બનાવેલું છે જેનો મેન શ્રેય હું કિરીટભાઈ કારણને આપું છું, જે ટાટા રાલીના સાહેબ છે ને જેણે મને જીરુંની ખેતી શીખવાડેલી છે કે જીરુંની ખેતી પ્રત્યે કેવી હોવી જોઈએ, જેની અંદર કેરા પ્રત્યે કેવી હોવી જોઈએ, જેમાં શું શું ધ્યાન રાખવાનું. અને જીરુંની ખેતી જો તમને આવડી જાય તો તમે બધા પાક આરામથી કરી શકો. તો આજે હું એ કિરીટભાઈ કારણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પછી મને સપોર્ટ કરવાવાળા સાહેબ જી એગ્રોસ્ટારના ડૉક્ટર તુષારભાઈ ભટ્ટ, જેઓ પણ મને ખૂબ હેલ્પફુલ છે અને ગમે ત્યારે મને મારા પ્રશ્નના જવાબ આપે છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો. બીજું એક કે જો તમારે વચ્ચે તમે જે કેરો મૂકેલો છે તે આપો જેની અંદર તમે ચણાનું વાવેતર પણ કરી શકો. જેમ કે હું તમને બતાવું, મારી પાસે થોડાક ચણા વધારે હતા ટૂંકમાં વાવેતરમાં, એટલા માટે મેં અહીં ચણા વાવેલા છે. તો ખેડૂત મિત્રો અમારા જીરુંમાં બનાવેલી કેરા પ્રત્યે જો ગમી હોય તો તમે આવતા વર્ષે આ વસ્તુ અપનાવજો.
તમને એનો ખૂબ જ ફાયદો રહેશે. અને સાથે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો, જેથી એમને પણ ઉપયોગી થાય. કરાળ જમીનની અંદર જો તમારે જીરું કરવું હોય તો આ પ્રયત્ન ચોક્કસ અપનાવી પડે. તો ખેડૂત મિત્રો, આજે મેં એક મહત્વનો વિડીયો બનાવ્યો જીરુંની અંદર કેરા પ્રતિ કેવી હોવી જોઈએ અને શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ. વધુમાં વધુ 50 ફૂટનો આપણે કેરો બનાવીએ અને એમાં ડબલ નીક બનાવીએ કે જેથી નિકાલની નીક હોય તો આપણે જીરુંની અંદર પાણી ભરાવાનો પ્રશ્ન રહેતો નથી અને તમે લાંબા સમય સુધી પિયત આપી શકો. તો ખેડૂત મિત્રો, આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.